અને ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. અંકલેશ્વર ખાતેની DGVCL કંપનીના ધાન્યા એક પછી એક સામે આવી રહ્યા છે. લોકડાઉન બાદ મસમોટા બિલ ફાળવાની ઘટનાઓ બાદ હવે વીજ પુરવઠો અનિયમિત રહેવાની રાહ ઉઠી છે. ચોમાસા પૂર્વે પ્રિમોન્સૂન કામગીરીના નામે ખર્ચાતા રૂપિયા પાણીમાં ગયા હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. વરસાદી ઝાપટા શરૂ થતાં જ વીજળી ડૂલ થઈ જતી હોવાની ફરિયાદો ઉઠી છે. અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામમાં છેલ્લા 4-5 દિવસથી વીજળી અનિયમિત રહેવાની સમસ્યા ગ્રામજનો ભોગવી રહ્યા છે. ગતરાત્રિએ વીજળી ખોરવાતા ગામ લોકોએ ભારે મુશ્કેલી સહન કરવી પડી હતી. ગૃહિણીઓને રોજિંદા કામમાં વીજળીના અભાવે હાલાકી વેઠવી પડી હતી, જ્યારે દુકાનદારોએ ધંધા ઉપર અસર પડતી હોવાથી આર્થિક નુકસાની થઈ રહી હોવાની વાત કરી હતી. ગામ આગેવાનો તેમજ ગ્રામજનોએ વીજળી નિયમિત કરવા તેમજ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માંગ કરી હતી. દંડાલ સારંગપુરની અંદર લાઇટની બહુ મગજમારી હોવાથી અમારે કામ ધંધાનો એક તો એટલો પ્રોબ્લેમ છે, બરાબર છે, અને બીજા નંબરની અંદર કે લોકડાઉનના લીધે ધંધામાં અત્યારે બરાબર મંદી ચાલી રહી છે. અને જીએબીમાં ફોન કરી છીએ તો અમને કોઈ જવાબ નથી આપ્યો, કોઈ રિસ્પોન્સ નથી. આવું તો કેમ કેમ ચાલે બોલો. આ રોજની મગજમારી થઈ ગઈ છે લાઇટની. કાલે આખો દિવસ નહોતી અને કાલના રાતના 12 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નહોતી. આજની તારીખમાં બી લાઇટ નથી. એને કંઈ મતલબ પગલામાં તો એમ કે ભાઈ કંઈ મતલબ પબ્લિક માટે બી થોડું વિચારવું જોઈએ ને કે ભાઈ લોકો કેમ કેમ આટલી ગરમીમાં કામ કરી રહ્યા છે દુકાનની અંદર. દઢાલ સારંગપુરના અંદરમાં લગભગ અઠવાડિયામાં 3-4 દિવસ લાઇટ હોતી નથી. હવે લાઇટ ના હોય તો અમારા લગભગ બધા કામો અટકી જાય છે. એટલા માટે અમારી વિનંતી છે જેબી બોર્ડથી કે તમે અઠવાડિયાની અંદર એક દિવસ આખો દિવસ તમે શટડાઉન રાખો તો ચાલે, અમે અમારું સેટિંગ કરી લઈએ. અઠવાડિયામાં 3-4 દિવસ લાઇટ ના હોય તો કઈ રીતે અમારે કામ કરવું? અને એક નાનો મોટો ફોલ્ટ હોય તો 1/2 કલાક કા 15 મિનિટના અંદર એનું સોલ્યુશન લાવી આપવામાં આવે. આખો આખો દિવસ લાઇટ ના હોય તો અમારે કામ કઈ રીતે કરવા? અને આપણી સરકારશ્રી તરફથી ડિજિટલ ઇન્ડિયાનો જે ઉલ્લેખ છે બહુ ખુશીની વાત છે, પરંતુ આપણે ડિજિટલ ઇન્ડિયા બનાવવામાં હજુ ઘણા પાછળ છે. ડિજિટલ ઇન્ડિયા હાઉ ડ પોસિબલ વિધાઉટ લાઇટ? લાઇટ વગર ડિજિટલ ઇન્ડિયા બની જ નહીં શકે. પહેલાં તો આપણને આપણા દેશમાં દરેક ગામડાઓમાં પૂરી લાઇટ મળે એની સુવિધાની માંગણી કરીએ છીએ.